વિશ્વ શાંતિ અને સદભાવના સાથે કોરોનાથી મુક્તિ માટે દાદીની પુણ્યતિથિ પર પ્રાર્થના। સવારથી બ્રહ્માકુમારી સંસ્થાના આંતરરાષ્ટ્રીય મુખ્ય મથક આબુ રોડ પર સ્થિત શાંતિવન સંપૂર્ણ શાંતિની દુનિયામાં પરિવર્તિત થઈ ગયું। સંસ્થામાં રહેતા સંસ્થાના સભ્યો અને વરિષ્ઠ અધિકારીઓએ સમગ્ર વિશ્વને કોરોનાથી મુક્તિ અને સાર્વત્રિક ભાઈચારાની શુભેચ્છા પાઠવી હતી। દાદી પ્રકાશમણીના 14મી પુણ્યતિથિ પર દેશ અને વિશ્વની સંસ્થા સાથે સંકળાયેલા લોકોએ વિશ્વ શાંતિ અને સંવાદિતા માટે ધ્યાન, યોગ અને પ્રાર્થનાઓ કરી હતી। દાદી પ્રકાશમણી બ્રહ્માકુમારી સંસ્થાના ભૂતપૂર્વ મુખ્ય સંચાલક હતા, જેમનું આખું જીવન માનવતાની સેવામાં પસાર થયું હતું। તેમણે મહિલા શક્તિ માટે મહત્વનું કામ કર્યું। તેમણે 25 ઓગસ્ટ 2007ના રોજ પોતાના નશ્વર દેહનો ત્યાગ કર્યો। ઉલ્લેખનીય છે કે બ્રહ્માકુમારી સંસ્થા વિશ્વની એકમાત્ર સંસ્થા છે જેનું સમગ્ર સંચાલન માતાઓ અને બહેનોના હાથમાં છે। આ સંગઠન રાજયોગ, ધ્યાન અને આધ્યાત્મિક જ ના દ્વારા શ્રેષ્ઠ મનુષ્ય નિર્માણનું કાર્ય કરી રહ્યું છે। અશોક રાણાવસિયા, ZSTV, અમીરગઢ। वाइब्रेशन अंदर चली जाती है ना, इतनी प्योरिटी, प्रकाश मणि जिनका नाम ही प्रकाश हो, उनके नाम में ही इतना प्रकाश है, तो वो तो खुद इतनी सुंदर, इतनी प्रकाश की मूर्त थी। वाकई ही दादी जी बहुत गुणी थी, उन्होंने हमें पालना दी है। आज मैंने जब दृष्टि ली दादी से, तो दादी के फेस से इतना नूर छलक रहा था, मानो मुझे अंदर तक पवित्र कर दिया हो। बहुत बहुत मतलब अद्भुत फीलिंग थी वो, मैं आपको शायद शब्दों में बयान नहीं कर सकती। थैंक यू दीदी जी, आपका बहुत बहुत धन्यवाद। ओम।